एकेडमी एजुकेशन ट्रस्ट श्रीमती एम जी मेहता प्राथमिक शाला धोरण 5 गणित भाग अने पूर्ण प्रकरण 4 विद्यार्थी मित्रों आपणे पानु नंबर 66 उपर एक दाखलो छे वृद्ध स्त्रीनुं वसियतनामुं एमां रकम जोईए पहेला समझी लईए पछी आपणे जोईए एक वृद्ध स्त्री हती તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી તે ખૂબ ધનવાન હતી તેની પાસે 19 ઊંટ હતા એક દિવસ તે માંદી પડી પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યો ડૉક્ટરે તેના પૂરા પ્રયત્ન કર્યા પણ તે સ્ત્રીને બચાવી શક્યા નહીં તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું એણે લખ્યું હતું મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/2 ભાગ મારી બીજી પુત્રીને 1/4 ભાગ અને મારી ત્રીજી પુત્રીને 1/5 ભાગ ઊંટનો મળશે પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ મને કુલ 19 ઊંટનો 1/3 ભાગ કેવી રીતે મળશે હવે 19 ઊંટ હોય તો તેમાં 18ના અડધા કરીએ તો 9 થાય પણ આ તો 1 બાકી રહે તેનું શું એમ એટલે સૌથી મોટી પુત્રીએ પૂછ્યું 19ના અડધા 9.5 થાય આપણે ઊંટને કાપી ન શકીએ એટલે કે આ ઊંટને કંઈ મારી નખાય નહીં એમ બીજી પુત્રીએ કહ્યું તે સાચું છે પણ હવે આપણે શું કરીશું ત્રીજી પુત્રીએ પૂછ્યું એટલામાં તેમના કાકી આવતા જોયા કાકી આવ્યા પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો મને વસિયતનામું બતાવો મારી પાસે એક યુક્તિ છે એ કાકીએ કહ્યું તમે મારું એક ઊંટ લઈ લો એટલે એક ઊંટ કાકી આપે તો 19 હતા તેમાં 1 ઉમેરે તો 20 થઈ જાય હવે તમારી પાસે 20 ઊંટ છે તો પેલા કીધું હા છોકરીઓએ હવે તમારી માતા જે વસિયતનામું લખ્યું તે મુજબ ઊંટને વેચી શકો એટલે કાકીએ કહ્યું તે પ્રમાણે અડધા કર્યા એટલે 20ના અડધા કરી દીધા એટલે કેટલા થયા 10 એટલે મોટીને અડધા 10 પડ્યા એટલે મોટી પુત્રીને કહ્યું કે તું 10 લઈ લે તું તારો ભાગ લઈ લે મોટી પુત્રીને કહ્યું કાકીએ બીજી પુત્રીને કહ્યું તેણે 4થા ભાગના ઊંટ લીધા એટલે 4થા ભાગના એટલે 20નો 4થો ભાગ કરવાનો તો 20×1/4 આપણે કરીએ તો 4×5=20 થાય એટલે 5 હવે એ ઉપર કાગળમાં હું તમને બતાવું છું પછી તું 1/5 ભાગ ઊંટ લઈ શકે છે કાકીએ ત્રીજી પુત્રીને કહ્યું હવે 1/5×20 કરે તો 4×5=20 એટલે 4 થયા એટલે તેને 4 મળ્યા પેલીને 5 ચારને 5 9 અને પેલાને 10 એટલે 19 થયા કુલ અને એક ઊંટ બચી ગયું કે તે ઊંટ પાછું કોને આપી દીધું કાકીને આપી દીધું એમ હવે આપણે વિદ્યાર્થી મિત્રો એ કાગળમાં જરાક જોઈએ અને પેલું સમયપત્રક છે એ પણ કાગળમાં સમજીશું તમને ખ્યાલ આવશે એટલા માટે હા વિદ્યાર્થી મિત્રો જો વૃદ્ધ સ્ત્રી પાસે કુલ 19 ઊંટ હતા પેલા લખેલું છે જો ને તમે આ નોટબુકમાં લખજો એ તમારું ઘરકામ રહેશે સૌથી મોટી પુત્રીને 1/2 એટલે 1/2 કહેવાય હવે 19+1 કાકી આવ્યા પેલું એટલે 19+1 એટલે 20 થયા 20×1/2 એટલે 1/2 કહેવાય એટલે 20×1/2 કર્યા પછી જો 10×2 એટલે 20 10×2=20×1/2 એટલે 2 × 2 જતા રહ્યા એટલે 10 આવ્યા હવે બીજી પુત્રીને 1/4 ભાગ છે તો 1/4×20 એટલે 1/4×20 કર્યા એટલે 4×5=20 થયા 20ના ભાગ પડ્યા પછી 4×4 જતા રહ્યા એટલે કેટલા આવ્યા 5 આવ્યા એટલે બીજી પુત્રીને 5 મળ્યા હવે ત્રીજી પુત્રીને 1/5 ભાગ હવે જો 1/5×20 કરેલા છે બરાબર 1/5×20ના પાછા ભાગ પડ્યા 4×5=20 એટલે 5×5 જતા રહ્યા એટલે એને ત્રીજી પુત્રીને કેટલા મળ્યા 4 હવે જો સરવાળો કરીએ તો વહેંચેલી ઊંટીએ ઊંટનો ભાગ તે જો પહેલીને મોટીને 10 પછી બીજીને 5 અને ત્રીજીને 4 એટલે કુલ થયા 19 હવે જો કુલ કાકીના સાથે 20 હતા તો 20માંથી 19 ગયા એટલે એક પાછું બાકી રહ્યું તે પાછું કાકીને આપી દીધું એટલે વહેંચણી થઈ ગઈ હવે જો અરુણનું જે સમયપત્રક છે એ પાના નંબર 67 પર છે સમયપત્રકમાં એવું છે કે આખો દિવસ છે આખો દિવસના કેટલા કલાક થાય 24 કલાક આખા દિવસના 24 કલાક હવે ઊંઘવાનો સમય 3જો ભાગ એટલે 3જો એટલે 1/3 અને પછી રમવું છે રમવાનો ભાગ છે તે દિવસનો 8મો ભાગ એટલે કે 1/8 ભાગ અને ભણવાનો સમય છે તે 1/4 ભાગ હવે આપણે એને કાગળમાં જે ગણેલું છે તે પ્રમાણે જોઈ લઈએ
બીજી પ્રવૃત્તિનો સમય ને બધું આપણને તેમાં સારું પડશે એટલા માટે. હવે જો અરુણનું સમયપત્રક જો, એમાં એક દિવસ બરાબર કેટલા કલાક થયા? તો 24 કલાક. 24 કલાકનો એક દિવસ કહેવાય. હવે ઊંઘવાનો ત્રીજો ભાગ એટલે 1/3, તો 1/3 ગુણ્યા 24 કરેલા છે, તો 24ના ભાગ પડે તો 8 × 24 થાય. હવે 3 જતા રહ્યા એટલે 8 કલાક બાકી રહ્યા, એટલે ઊંઘવાનો 8 કલાક. હવે રમવું છે, રમવા માટેનો સમય છે તે 8મો ભાગ એટલે 1/8, તો 1/8 ગુણ્યા 24 કર્યા, પછી 24ના ભાગ પડ્યા 8 × 24, 8 જતા રહી એટલે કેટલા બાકી રહ્યા? 3, એટલે 3 કલાક રમવા માટે થયા. હવે ભણવું છે, ભણવાનો સમય જે છે તે 1/4 ભાગ. હવે દિવસના કલાક 24, તેની સાથે ગુણ્યા એટલે 1/4 ગુણ્યા 24 કર્યા. હવે જો 8 × 24 કર્યા તો જો 4 × 2 = 8 ઉડાવી દીધા છે, 4 × 2 = 8, અને જે બાકી રહ્યા તે 2 × 6 એટલે 6 કલાક ભણવા માટેના 6 કલાક. હવે જો નીચે લખ્યું છે કે ઊંઘ માટેના કુલ 8 કલાક થયા, રમવા માટેના 3 કલાક અને ભણવા માટેના 6, એટલે સરવાળો કરીએ તો 8 + 3 = 11 + 6 એટલે 17 કલાક કુલ થયા. હવે 24 કલાકમાંના બીજા જે બાકી રહ્યા તે જોઈએ આપણે, તો 24માંથી 17ને બાદ કર્યા એટલે 24માંથી 17 ગયા એટલે 7, એટલે બીજી પ્રવૃત્તિ માટેનો જે સમય છે એ 7. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારા જે બંને દાખલા છે એ તમારે નોટબુકમાં ગણવાના, મેં જે ગણેલા છે તે પ્રમાણે, અને એ લેસન કરવાનું. અને તમારું જે પ્રશ્ન પેપર છે વિદ્યાર્થી મિત્રો, તે જેનું કોઈનું પણ બાકી હોય તે 9 તારીખ સુધીમાં કરી નાખજો, અને 10 તારીખે સ્કૂલમાં આપવાનું છે. એટલા માટે તમને લિંક મોકલાવેલી છે સર, તે પ્રમાણે તે ક્લાસમાં જઈને આપવાનું છે, એટલે જરૂરથી પૂરું કરજો. આ વિડીયોમાં આટલું જોઈએ.